રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે માધાપર ચોકડી ખાતે રસ્તા ખોરવાઈ ગયા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તેમજ માધાપર ચોકડી સિવાયના અન્ય રોડ રસ્તા પણ ખોરવાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઝડપથી કામગીરી ચાલુ કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. રાજકોટમાં જ્યારે ઘણા દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટની જનતાને ક્યાંક ને ક્યાંક દર વર્ષનો જેમ પ્રશ્નનો ઉદ્ભવ હોય છે કે રોડ રસ્તાના ખાડા ખાબડા પડી રહ્યા હોય છે, ત્યારે રાજકોટમાં આપણે અત્યારે આવી ચૂક્યા છીએ માધાપર ચોકડી વિસ્તાર ખાતે. ત્યારે માધાપર ચોકડી વિસ્તાર ખાતે આપ જોઈ રહ્યા છો કે રોડ રસ્તા કેટલા ખરાબ થઈ ચૂક્યા છે અને ફૂટ દોઢ ફૂટના ખાડા પડી ચૂક્યા છે. ત્યારે રાજકોટની જનતાને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય છે. આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર માધાપર ચોકડી વિસ્તાર ખાતે કેટલા ફૂટના ખાડા પડી ચૂક્યા છે, ત્યારે રાજકોટની જનતા વાહન વ્યવહારમાં કેટલી તકલીફ પડી રહી છે. ત્યારે દ્રશ્યો જોઈ ચૂક્યા છો લાવ કે રાજકોટનો વાહન વ્યવહાર કેટલો ખોરવાઈ ચૂક્યો છે અને ફૂટ દોઢ ફૂટના ખાડા જ્યારે ખોરવાઈ ચૂક્યા છે, ત્યારે રાજકોટની જનતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે. એક વર્ષે નહીં પણ હરેક વર્ષનો વર્ષે રાજકોટની જનતાનો પ્રશ્ન હોય છે કે દર વર્ષે આટલા વરસાદ પડવા છતાં પણ થોડોક વરસાદ જ્યારે પડી ચૂક્યો છે ત્યારે પણ કેટલો વરસાદ પડી ચૂક્યો, ત્યારે આવો રાજકોટની જનતા પાસે જાણીએ કે શું પ્રશ્ન કરે. સાહેબ, શું નામ આપણું? પરમાર પ્રદીપભાઈ. રાજકોટની આપ જ્યારે એટલે આટલો વરસાદ પડ્યો જોવા છૂક્યો પણ રસ્તા રોડ રસ્તા સાજા નથી થતા, શું કહેશો આ પ્રશ્ન? વરસાદના હિસાબે સારા નથી થતા, બાકી હર વર્ષનો પ્રશ્ન છે તો હર વર્ષે કેમ સોલ્યુશન નહીં? હર વર્ષે સોલ્યુશન કરે છે પણ કોઈ એવો દર વર્ષે એક ને એક પ્રશ્ન ઉદભવે છે તો શું કરશો આ પ્રમાણે? હવે જે સરકાર જે નક્કી કરે એ રેડી કરે છે. જ્યારે રાજકોટની જનતાનું એવું કહેવામાં આવે છે કે સરકાર જે નક્કી કરે એ જ અમને મંજૂર છે, ત્યારે આવો આપણે જાણીએ કે શું રાજકોટ શું કહેશો? રાજકોટ બધા અંડરબ્રિજ ભરાયેલા છે, ક્યાંથી નીકળે એમ નથી. કેટલા સમયથી આપણે મુસીબત? 4 દિવસ, 3-4 દિવસ. તંત્રને અગાઉ જાણ હોવા છતાં પણ આની ઉપર નિર્ણય કામ નથી કરતો, એ વિશે તમે શું કહેશો? એ વિશે કામ કરવું જ જોઈએ પણ હવે એ લોકો ધ્યાન નથી દેતા. દર વર્ષનો પ્રશ્ન હોય છે આ રાજકોટની જનતાને, દર વર્ષે હોય જ છે. આપ જોવો છો કે રાજકોટની જનતા કેટલી મુશ્કેલીનો સામનો કરી ચૂકી છે, ત્યારે રાજકોટની માધાપર ચોકડી વિસ્તાર ખાતે અત્યારે ફૂટ દોઢ ફૂટના ખાટા હોય છે, ત્યારે આપ જોવો છો કે એક નહીં પણ કેટલા દોઢ ફૂટ આપ જોઈ શક્યા છો કે આ રાજકોટનો ફૂટના ખાડા હોય છે. આ મુશ્કેલીનો સામનો હર વખતે જેમ રાજકોટની જનતા કરી ચૂકી છે, ત્યારે આ વર્ષે પણ જ્યારે રાજકોટની અંદર 20-25 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે આ મુશ્કેલીનો સામનો હર વખતેની જેમ હોય જ છે. તો તંત્ર આની ઉપર ક્યારે કામ કરશે અને ક્યારે પણ આની ઉપર જવાબદારી લેશે એ રાજકોટની જનતાનો હંમેશને માટે પ્રશ્ન હોય છે. રાજકોટ ખાતે અત્યારે વરસાદને લીધે હાલાકી ભોગવી રહી છે, ત્યારે આપણે રાજકોટની જનતા પાસે જાણીએ કે શું એમનું લોકોનું કેવું છે. શું આપનું નામ જણાવશો? પ્રદીપભાઈ ગારાભાઈ ભટિયા મારું નામ છે. રાજકોટમાં શેરી ગલીના કોઈ પણ હાઈવે રસ્તા મેઇન રોડ બધા આવી રીતે છે, ફૂટના ખાડા પડી ગયા છે, તો કોઈ કાંઈ કરતું નથી. અને પ્લસ માધાપર ચોકડી ખાતે આ એક આ બ્રિજ છે, આ બ્રિજ સીધું અહીંથી નામ આપ્યું હોય તો સીધું પબ્લિક ટ્રક બધા જામનગર જતા એ બાજુ જતા રહે, હોસ્પિટલ ચોક બાજુ જતા એ બાજુ જતા રહે, આ ટ્રાફિક ન થાય. દર વર્ષે આવું ને આવું પોઝિશન અમારે રહે છે. અમારે આ બધું રોડ રસ્તા કમ્પ્લીટ જોઈએ છીએ, અમારી માંગ એ છે. બસ અમારા રોડ રસ્તાનું બધું કામ ક્લિયર જોઈએ, અમારે એ માંગ છે અમારા સરકાર પાસે. દર વર્ષે જ્યારે થોડોક પણ વરસાદ પડે ત્યારે રોડ રસ્તાને ખાડા બધા ધોવાઈ જાય છે, ત્યારે આ જ પોઝિશન રહે છે, કોઈ કાંઈ કરતું નથી. બરાબર છે. તો આપ જોવો છો કે રાજકોટની જનતાનો પણ એક જ પ્રશ્ન છે કે રોડ રસ્તાઓ ક્યારે સાજા થશે, ક્યારે આનું નિરાકરણ આવશે અને ટ્રાફિક ક્યારે હલ થશે, એક જ પ્રશ્ન રાજકોટની જનતાનો જ્યારે રહ્યો છે. ત્યારે આવું આપણે જોઈએ કે રોડ રસ્તામાં રાજકોટમાં કેટલા અનેક વિસ્તારોમાં ખાડા ખબચડા જોવા મળી રહ્યા છે, ત્યારે માધાપર ચોકડી વિસ્તાર ખાતે જ્યારે ફૂટ દોઢ ફૂટના ખાડા જોવા મળે છે, ત્યારે રાજકોટનો મેઇન હાઈવે પણ માધાપર ચોકડી ગણાય છે. ત્યારે આ મેઇન હાઈવે ઉપર જો આવી બેદરકારી હોય તો આ બેદરકારી ઉપર ક્યારે કામ આગળ દોરવાશે? રાજકોટની જનતા અવારનવાર જ્યારે આ હાલાકીનો સામનો ભોગવી રહી છે, જ્યારે રાજકોટની આવો બીજા લોકોને પૂછીએ કે એ લોકોનું શું કેવું છે. સાહેબ આપણું નામ જણાવશો? રાજેશ સોલંકી. સર, હર વખતે માધાપર ચોકડી ખાતે આવા ટ્રાફિકનો નિયમ અને ખાડા ખબચડા, થોડોક વરસાદ આવે તો પણ ખાડા થઈ જાય, એ વિશે શું કહેશો તમે? સાચી વાત છે. એવરી યર આજે હું તો 30 વર્ષથી અપડાઉન કરું છું, દર વખતે આ જ પોઝિશન હોય છે, કોઈ જાતનો સુધારો નથી ક્યારેય પણ. એમ દર વર્ષે જ્યારે સરકારનો એક જ બેદરકારી હોય છે, રોડ તંત્ર અને આપણો ટેક્સ ભરવા છતાં પણ રસ્તા સારા નથી બનતા, તો એ વિશે તમે શું? સાવ સાચી વાત છે. અહીંયા એમ માનો ને આગળ 30 જણાના ટાયર ફાટી ગયા એવા ન્યૂઝ છે, અને કોઈ જાતનું કઈ સુધારો નથી ને કઈ સારો રસ્તો નથી બનતો. દર વર્ષે શું કામ ધોવાઈ જાય છે, પ્રશ્ન એ છે કે સારો એવો બનાવો કે જે જાજો ટાઈમ ટકે. આટલો આપણે ટેક્સ ભરવા છતાં
પણ રોડ અસર સામે હતા એ બસ તો આપણે જોઈ શકો છો કે રાજકોટની જનતા પણ એક જ પ્રશ્ન કરે છે કે રોડ રસ્તા ક્યારે સુધરશે અને રોડ રસ્તાનું કામ ક્યારે સાવધે 30-20 વર્ષથી અપડાઉન કરતા હોવા લોકો એનો એક જ પ્રશ્ન છે કે 30 વર્ષથી રોડ રસ્તાઓ જયારે સાજા થઈ આવો આપણે બીજા લોકો પાસે જાણીએ છીએ કે એ લોકોનું શું કહેવું છે આપનું નામ જણાવો સર મારું નામ સુખદેવ આર્ય સર દર વર્ષે જયારે થોડોક વરસાદ પડે છે માધાપા ચોકડી વિસ્તાર ખાતે ખાડા કબચરા જોઈએ તો તંત્ર પાસે તમે શું કહેશો તંત્ર તો આવ નબળાઈ છે સાહેબ તંત્ર તો ધ્યાન આપતા નથી સાહેબ આઈના મીડિયા વાળા બધે એવી રીતે બિચારા આવી આવીને બધે તપાસ કરે દર વર્ષે જયારે થોડોક વરસાદ પડે અને આટલી ખાડા ખબચડા જોવા મળે છે ત્યારે આટલો ટ્રાફિક જોવા મળે છે અને આટલા હાલાકીનો વાહનોનો સામનો કરવો પડે છે તો એ વિશે તમે શું સાહેબ બહુ મુશ્કેલી છે સાહેબ નાના મોટા બાળકો તણાઈ ગયા અમે માન માન બચાવ્યા અમે કયા વિસ્તારમાંથી તમે આવો છો હું અહીંયા ઘંટેસર રહું સાહેબ નાગેશ્વર વિસ્તારમાંથી શું હાલાકી અત્યારે જોવા મળે છે એના કરતા બહેતર રહે સાહેબ રોડ રસ્તા વિશે ત્યાંનું તમે શું કહો રોડ રસ્તા હાવ ખરાબ છે સાહેબ હાવ હાવ લૂલો કામ છે સાહેબ આટલો ટેક્સ તમે દર વર્ષે ભરો છો છતાં પણ આ રોડ રસ્તા સારી નથી થતા એ વિશે તમે તંત્ર મજા નથી સાહેબ હકીકતમાં હાવ અમે તો એવા દુઃખી છે કે વાત જવા દો રાજકોટની પ્રજા આવી અત્યારે પ્રજામાં એવી દુઃખી એક વાત જવા દો સાહેબ રાજકોટની જનતા આજે ક્યાંક ને ક્યાંક પોતાની સિચ્યુએશનને પોતાની કન્ડિશનને લઈને દુઃખી છે ત્યારે રાજકોટની જનતામાં ખાડા અને કબજડા જોવા મળી રહ્યા છે ત્યારે 30-30 વર્ષથી જે લોકો અપડાઉન કરે છે માધાપર ચોકડી ખાતે તે લોકોને પણ એક જ પ્રશ્ન છે કે રોડ રસ્તાઓ ક્યારે સરળ થશે અને આના પર સરકાર તંત્ર ક્યારે નિર્ણય કરે છે આવો આપણે લોકોને અન્ય લોકો પાસે જાણીએ કે એ લોકોનો શું કહેવું છે સર આપણું નામ પોખરાજ ગુજર કેટલા વર્ષથી તમે રાજકોટમાં રહ્યો છો અહીંયા રહું છું 30-35 વર્ષ થઈ ગયા છે માધાપર ચોકડી ખાતે દર વર્ષે જયારે થોડોક વરસાદ પડે ત્યારે ખાડા જોવા મળે છે થોડોક પાણી ભરાઈ જાય તો ખાડા ખોબડા થઈ જાય પાણી ગોટણ ગોટણ ઉપર બનાવવા છતાં પણ ટ્રાફિક નું સોલ્યુશન નથી આવતું ઉપર પુડિયો તો ખાલી પીડ્યો છે નીચે તો ટ્રાફિક એમને એમ છે હા ઉપરથી પુડિયો કાઢ્યો હોય તો ઉપરનો પડાવ કોઈ ઉપર વ્યા જાય મોરબી વાળા નીચે તો પાછો એવો એવો તો હું પુલની જરૂર છે દર વર્ષે તમે જે ટેક્સ ભરો છો એના ખર્ચે જ સરકાર જે રોડ રસ્તા બનાવે છે તો ટેક્સનો મની મતલબ ભરવા છતાં પણ રોડ સારા નથી રોડ તો એવા ને એવા છે અમારે અહીંયા હું મનોરપુરમાં જ રહું છું એ રોડ એવા છે એટલા એટલા ખાડા પડી ગયા એટલા વરસાદ ને એટલા અમારે ઘરની સામે ને બધા ખાડા પડી ગયા છે રોડ ના કઈ ઠેકાણા નથી કઈ ઠેકાણા નથી રોડ ના આવે ને તંત્ર જોવે તો ખબર પડે રાજકોટની જનતાનો ક્યાંક ને ક્યાંક એક જ પ્રશ્ન છે કે રોડ રસ્તા ક્યારે સારા થશે આટલો આટલો થોડોક વરસાદ વરસવા છતાં પણ આટલો ખાડા ખબોચડા પડી ચુક્યા છે ત્યારે આવું આપણે રાજકોટના અન્ય લોકો પાસે પણ જાણીએ કે તેઓ હાલાકીનો શું સામનો કરી રહ્યા છે સર આપનું નામ જણાવશો મારું નામ આશીષ દાવડા કેટલા વર્ષથી માધાપર ચોકડી તમે અપડાઉન કરો છો છેલ્લા 3 વર્ષ થોડોક વરસાદ પડે અને એમાં ખાડા અને ખબોચડા પડી ચૂકે છે તો રાજકોટની તંત્ર પર તમે શું માંગણી કરો એ વિશે તમે શું કહેશો હું એટલું જ કહેશ કે જલ્દીથી જલ્દી રિપેર કરાવે થોડોક વરસાદ પડે અને આટલા આટલા ખાડા ખબર પડી જાય છે તો એ વિશે તમે શું કહો દર વર્ષનો પ્રશ્ન હોય છે તમે તે તંત્ર પાસે એક જ માંગણી કરશો એટલું કહી શકીએ કે વસ્તુ સારી નાખો તો સારી વસ્તુ બધાને પ્રોવાઈડ થાય તમે હર વર્ષે ટેક્સ ભરો છો એના ખર્ચે સરકાર રોડ રસ્તા અને બધી કામગીરી કરે છે તો એ વિશે તમે શું કહેશો એના માટે એટલું જ કહીશ કે જે પણ લઈ જે પબ્લિક પાસેથી કોઈ પણ વસ્તુ એ વસ્તુ સારી રીતે પ્રોવાઈડ કરે તો ફાયદો બધાને થવાનો છે.